બધી સૃષ્ટિ માટે તો આપણે આખું એક અલગ ચેપ્ટર આવવાનું જ છે, છતાં પણ અહીંયા કેટલીક વાત કરી અને આમાંથી કેટલાક એમસીક્યુ પૂછાઈ શકે, અને જે આપણા ધોરણ 12ના સજીવો અને વસ્તીનું જે ચેપ્ટર છે એના રિલેટેડ છે. જેમ કે આપણે વનસ્પતિ જાણીએ કે બધી જ વનસ્પતિ સુકોષ કેન્દ્રીય હરિતદ્રવ્યના બધું ધરાવે છે, પણ કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે કીટકોનું શું કરે છે, ભક્ષણ કરે છે. હવે અહીંયા એવો મતલબ નથી કે કીટ બક્ષી વનસ્પતિ છે તો પ્રકાશ સંશ્લેષણ નથી કરવાની. કીટ બક્ષી વનસ્પતિ આવેલી છે પણ પ્રકાશ સંશ્લેષણ તો કરવાની જ છે, બરાબર? આપણે જુઓ કોઈ ડિસ્કવરીની અંદર કે વાઇલ્ડ લાઈફનો કોઈ શું જોતા હોય તો એ ફરવા વાળા શું કરે, નાના નાના જીવ જંતુ મળીને શું કરે, ખાઈ જાય. પછી કે સરસ ટેસ્ટ આવી ગયો, પ્રોટીન મને મળી ગયું. તો બસ એ જ રીતે પ્રોટીન, તો પ્રોટીનમાં નાઇટ્રોજન આવેલું હોય. શું આવેલું હોય? નાઇટ્રોજન. તો આ જે કીટ બક્ષી વનસ્પતિ આવેલી છે એ કીટ બક્ષી વનસ્પતિ નાઇટ્રોજનને મેળવવા માટે, કોને મેળવવા માટે, નાઇટ્રોજનને મેળવવા માટે કીટકોનું શું કરતી હોય છે, ભક્ષણ કરતી હોય છે, બરાબર? એવી કોઈ પણ કીટ બક્ષી વનસ્પતિ નથી કે જે મોટા કોઈ પણ પ્રાણીનું ભક્ષણ કરે. બધી જ કીટ બક્ષી વનસ્પતિ નાના કીટકોને એવું બધું આવે એનું ભક્ષણ કરે. આગળ આપણે આકૃતિ ઇમેજ એની જોઈશું એટલે ખ્યાલ આવશે. ઘણી બધી વનસ્પતિ પરોપજીવી તરીકે હોય ને, આપણને ખ્યાલ છે અમરવેલ, બરાબર? કે જે પરોપજીવી તરીકે હોય છે, અમરવેલ સંપૂર્ણ પરોપજીવી છે. અમરવેલ કેવી છે? સંપૂર્ણ પરોપજીવી. એ જ રીતે અર્ક જવર છે, વિનસનો મક્ષીપાસ, આ કીટ ભક્ષીના ઉદાહરણ છે. હવે જુઓ આમાંથી શું એમસીક્યુ પૂછાય, તો કે પોષક સ્તરનો એમસીક્યુ આપણને પૂછાય. શેનો એમસીક્યુ પૂછાય? પોષક સ્તરનો એમસીક્યુ આપણને પૂછાય, બરાબર? હવે તમે મને જણાવજો, ઉત્પાદકોનું પોષક સ્તર કયું થાય? જે પણ વિદ્યાર્થીઓને પર્યાવરણનું ચેપ્ટર ચાલી ગયું હશે એમને ખ્યાલ છે, ઉત્પાદકોનું પોષક સ્તર કયું થાય? ઉત્પાદકો કયા પોષક સ્તરમાં આવશે? પહેલા પોષક સ્તરમાં આવશે કે બીજા પોષક સ્તરમાં આવશે? આમાંથી પર્યાવરણના ચેપ્ટર કેટલા ચાલેલા છે? નિવસન તંત્ર વાળું ચેપ્ટર ચાલેલું છે વિદ્યાર્થીઓને આમાંથી કોઈને? યસ અભિજીત, હા. પ્રથમ પોષક સ્તરની અંદર આવશે. કોની અંદર આવશે? પ્રથમ પોષક સ્તરની અંદર આવશે, બરાબર છે? તો હવે જો અહીંયા કીટ બક્ષી વનસ્પતિ તો એક શું કરવાનું છે, પ્રકાશ સંશ્લેષણ પર કરશે. કીટ બક્ષી વનસ્પતિ શું કરશે? પ્રકાશ સંશ્લેષણ પણ કરશે, એટલે ઉત્પાદકો પણ છે, એટલે એનું પોષક સ્તર કયું થયું? પહેલું થયું. બીજું, કીટકોનું એ ભક્ષણ કરવાનું છે, એટલે ઉપભોગી પણ છે. શું છે? ઉપભોગી. એટલે પહેલું દાખલા તરીકે વનસ્પતિ આવે, વનસ્પતિ પછી કીટક આવશે, અને કીટકને પણ પાછું ફરીથી કોણ થાય? વનસ્પતિ ખાય, ખબર પડે. એટલે આ વનસ્પતિ ઉત્પાદક હોય તો પહેલું પોષક સ્તર કીટકનું, બીજું પોષક સ્તર અને વનસ્પતિ જાતે કીટકને ખાશે એટલે કયું પોષક સ્તર? ત્રીજું પોષક સ્તર. તો આ પોષક સ્તર પ્રમાણે આપણે ગણીએ તો એ ઉત્પાદકો છે, તો પહેલા પોષક સ્તરની અંદર પણ આવે અને ત્રીજું પોષક સ્તર. એટલે ઉત્પાદક અને ઉપભોગી બંનેમાં આ કીટ બક્ષી વનસ્પતિ કોની અંદર આવશે? ઉત્પાદકો અને ઉપભોગી બંનેમાં આ વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે. આ બાબત ખાસ તમારે અહીંયા યાદ રાખવાની છે. ચલો આગળ, વનસ્પતિની કોષ દિવાલ છે એની બનેલી આપણને ખ્યાલ છે, સેલ્યુલોઝની. ત્રીજું આખું ચેપ્ટર છે, આગળના ચેપ્ટરમાં આપણે જોઈશું. હવે કોઈ પણ વનસ્પતિ હશે એ વનસ્પતિના જીવન ચક્રની અંદર બે તબક્કા હોય. એક દ્વિકીય તબક્કો બીજાણુજનક, જનક એટલે નિર્માણ કરવું, એ તબક્કો બીજાણુનું નિર્માણ કરશે તો બીજાણુજનક કહીશું. જન્યુજનક તો જન્યુનું નિર્માણ કરશે, અને આ બંને એકાંતરિક રીતે આવતા હોય છે, બરાબર? મુક્તજીવી છે અથવા તો એકબીજા ઉપર આધારિત હોય એ અલગ અલગ જોવા મળે. જેમ કે આપણે દ્વિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય પ્રભાવી અવસ્થા જન્યુજનક હતી, ગૌણ અવસ્થા બીજાણુજનક હતી. ત્રિઅંગીમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક હતી, ગૌણ અવસ્થા જન્યુજનક હતી. પછી આગળ આપણે અનાવૃત અને આવૃત બીજધારીમાં મુખ્ય અવસ્થા બીજાણુજનક હતી અને ગૌણ અવસ્થા કઈ હતી? જન્યુજનક હતી, બરાબર? તો એ રીતે જોવા મળતું. જેમ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જઈએ તો જન્યુજનક તબક્કો આપણને ટૂંકો થયેલો જોવા મળે છે, ક્લિયર છે? તો એ ડિટેલમાં બધું આગળના ત્રીજા ચેપ્ટરમાં જોઈશું, પણ અહીંયાથી જે એમસીક્યુ હતો ઉપભોગી વાળો ખાસ તમે યાદ રાખજો. આગળ આવે છે પ્રાણી સૃષ્ટિ.
આખું ચેપ્ટર છે ચોથું. અહીંયા એક શબ્દ આપ્યો હોલોજોઈક, કયો શબ્દ? હોલોજોઈક. બીજો, પ્રાણીઓની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન, ચરબી, ગ્લાયકોજન અથવા તો ચરબી તરીકે. ગ્લાયકોજન કોની અંદર આવે? ગ્લાયકોજન આવવાનું છે આપણે પોલીસેકેરાઇડની અંદર. કોની અંદર આવવાનું છે? પોલીસેકેરાઇડની અંદર આવશે, બરાબર. જીવાણુવાળા ચેપ્ટરની અંદરથી, તો એ રીતે યાદ રાખવાનું, બરાબર. બીજો, ફૂગમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન તેલી બિંદુ સ્વરૂપે. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે. ખોરાકનું વનસ્પતિમાં વહન સુક્રોજ સ્વરૂપે. ક્લિયર છે, બરાબર. તો ડિટેલમાં આગળના ચેપ્ટરમાં આ બધું જ આખું આપણે જોઈશું. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરનો ટોપિક અને છેલ્લા બે વર્ષનો પણ ઇમ્પોર્ટન્ટ મહત્વની બાબત, કે જે વાયરસ. વાયરસની અંદરથી વારંવાર ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે. પહેલું જે એક વાક્ય આપેલું છે એમાંથી એમસીક્યુ પૂછાય. તમને પૂછાય કે નીચેનામાંથી કોનો સમાવેશ પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં થયેલો નથી? તો કોનો સમાવેશ? વાયરસ, વિરોઇડ જેવા કેવા છે? અકોષીય સજીવ. અને બીજું કોણ આવશે? લાઇકેન. એ આપણે કોઈ પણ પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ભણ્યા નથી. બીજું એમસીક્યુ એવું પણ પૂછાય, આપણું જે આઠમું ચેપ્ટર કોષવાદ આપેલું છે, કોષવાદને કોણ અનુસરતું નથી? કોષવાદને કોણ અનુસરતું નથી? આ રીતે પણ એમસીક્યુ પૂછાય. તો વાયરસ એ કોષવાદને અનુસરવાના નથી. વાયરસ વિશે આપણે વાત કરીએ, આપણને ખબર છે આપણને શરદી થાય. હવે જો રોગોવાળું ચેપ્ટર બની ગયા હશો તો તમને ખ્યાલ છે શરદી કયા વાયરસના લીધે થવાની છે. માનવ સ્વાસ્થ્ય અને રોગોના ચેપ્ટરમાં આપેલું છે. કોણ બોલશે? ચલો, શરદી કયા વાયરસના લીધે થશે? રીનો વાયરસ. શરદી કયા વાયરસના લીધે થવાની છે? રીનો વાયરસના લીધે આપણને થવાની છે શરદી, બરાબર. રીનો વાયરસના લીધે શરદી થશે તો આપણને ખ્યાલ છે. હવે જો વાયરસ જે છે એ સાચા અર્થમાં જીવન ધરાવતા નથી. બીજું, વાયરસને આપણે વર્ગીકરણમાં શોધી શકતા નથી. આટલાક જ વાક્યમાંથી નીટની પરીક્ષાની અંદર એમસીક્યુ પૂછાય, બરાબર છે. આટલા જ વાક્યમાંથી નીચેનામાંથી કોને વર્ગીકરણમાં આપણે શોધી શકતા નથી? તો વાયરસને. એવું એટલા માટે થાય કે ભાઈ બાર તો એ કોના તરીકે વર્તવાના છે? નિર્જીવકણની જેમ વર્તવાના છે, અકોષીય છે, બરાબર. કોઈ સ્ફટિકમય રચનાની જેમ એ વર્તવાના છે, પરંતુ જ્યારે યજમાનની અંદર આવે તો એ સજીવની જેમ વર્તવાના છે. ખબર પડી ગઈ. ચલો આગળ. હવે જો અહીંયા વાયરસ વિશે આપેલું છે આપણને, બરાબર. અને વાયરસને આપણે કહીએ છીએ અવિકલ્પિક પરોપજીવી. આ શબ્દ આપણને આપેલો છે આગળ બુકમાં. અવિકલ્પિક પરોપજીવીનો મતલબ એવો થશે કે પરોપજીવન વગર એનું જીવન શક્ય છે નહીં. હવે જો આ દરેક પહેલા તો સુધારો કરજો. આપણી ગુજરાતીની બુકની અંદર આ જે પાસ્ચર આપેલું છે ને, આ સુધારો કરજો. પાસ્ચરને ભૂસી નાખજો, એટલે લીટી દોર દેજો. એની જગ્યાએ આવી જશે દૈમેત્રી ઇવાનો વિસ્કી. નવી જે ઇંગ્લિશની જે બુક છે, નવું એડિશન છે, આપણી જૂની બુક દરેક પાસે તમારી પાસે હશે. ગુજરાતી માધ્યમમાં તો સુધારો નથી જ કરેલો, 100% દરેકની બુક હશે. તો તમારે શું લખેલું છે? પાસ્ચર. તો એ પાસ્ચર આવશે નહીં. એ જગ્યાએ કોણ આવશે? ડીજે ઇવાનો વિસ્કી. એટલે અહીંયા શું આવશે? ઇવાનો વિસ્કી, બરાબર. હવે જો આવી ભૂલ થઈ જાય ને જોડકાના એમસીક્યુમાં ને એમ આવી જાય તો, બરાબર છે. તો ઇવાનો વિસ્કી જે આવેલું છે વૈજ્ઞાનિક, ઇવાનો વિસ્કી દ્વારા વાયરસનો અર્થ ઝેરી રસાયણ આપવામાં આવેલો છે. અને કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુની અંદર કિરમિર રોગ, તમાકુના જે પર્ણો આવેલા છે એ તમાકુના પર્ણોની અંદર એ બીમારી કરે છે. તમાકુના પર્ણોની ઉપર ચાઠા પડી જાય છે, બરાબર. તો એ તરીકે એમને ઓળખાવ્યા. બીજું કે વાયરસ કેવા છે? એકદમ સૂક્ષ્મ છે. એટલે બેક્ટેરિયાના ફિલ્ટર હોય તો બેક્ટેરિયાના ફિલ્ટરમાંથી પણ શું થઈ જાય? પસાર થઈ જાય છે. અહીંયાથી વૈજ્ઞાનિકો યાદ રાખજો કે જે જોડકાના એમસીક્યુમાં પૂછાય, વૈજ્ઞાનિકો જે આપણને આપેલા છે ને એ જોડકાના
જોડકાના એમસીક્યુની અંદરથી આપણને પૂછાય. અહીંયા આપ્યું કે એમડબલ્યુ બેજર નિકે તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિદર્શન કર્યું. તમાકુનો એક રોગિષ્ટ છોડ હતો, એનું દ્રવ્ય તમાકુનો જે તંદુરસ્ત છોડ છે એને આપ્યું, તો એના પરિણામે જે દ્રવ્ય આપ્યું એના લીધે બાકીનો જે તંદુરસ્ત છોડ હતો એની અંદર શું થયું, એનો ચેપ લાગ્યો. એટલે તે રસાયણને આપણે શું કહેવામાં આવે છે, ચેપકારક જીવંત રસાયણ, કોન્ટેજિયમ વિવમ ફ્લુઇડ. શું કહીશું, કોન્ટેજિયમ વિવમ ફ્લુઇડ. આ શબ્દ યાદ રાખજો. હવે તમે મને કહેજો, ઓમનિત સેલ્યુલાઈ સેલ્યુલા આઠમા ચેપ્ટરમાં આવે છે, ચેપ્ટરે તમને કહી દીધું. ઓમનિત સેલ્યુલાઈ સેલ્યુલા કોના દ્વારા આપવામાં આવ્યું, ચલો બોલો. ઓમનિત સેલ્યુલાઈ સેલ્યુલા કયા વૈજ્ઞાનિક દ્વારા આ વિધાન આપવામાં આવ્યું? યસ, રુડોલ્ફ વિસરો દ્વારા. કોના દ્વારા આપવામાં આવ્યું? રુડોલ્ફ વિસરો. આ એમસીક્યુ નીટની પરીક્ષામાં પૂછાયેલો છે. આપણને એવું થાય આવું સરળ પૂછાય, તો સરળ પૂછાય. નીટની પરીક્ષા કઈ અઘરી છે જ નહીં, બરાબર છે? તો ઓમનિત સેલ્યુલાઈ સેલ્યુલા જે રીતે આપ્યું એ જ રીતે આપણને આ પણ પૂછાય કે કોન્ટેજિયમ વિવમ ફ્લુઇડ આવું કોના દ્વારા આપવામાં આવેલું છે, બરાબર? તો આ યાદ રાખવાનું, એમડબલ્યુ બેજર ને. પછી વાયરસનું જે સ્ફટિકીકરણ કરવામાં આવ્યું એ ડબલ્યુ એમ સ્ટેનલી દ્વારા કરવામાં આવ્યું, અને સ્ફટિક બનેલા હતા એના પ્રોટીનના. સેના બનેલા? પ્રોટીનના. કારણ કે વાયરસ જે આવેલું છે તો એને એક રક્ષણાત્મક આવરણ ને બધું આવેલું હોય છે, બરાબર? અને વાયરસ આપણે કેવા કહે, ઓબ્લિગેટ પેરાસાઇટ, પરોપજીવન વગર એને ચલાવી શકાય એવું છે નહીં, એટલે અવિકલ્પિક પરોપજીવી કહ્યું. બીજું, વાયરસનું જે જનીન દ્રવ્ય છે એના તરીકે શું આવેલું હોય? કાં તો આરએનએ આવેલું હશે, અથવા શું આવેલું હશે, ડીએનએ. વાયરસના જનીન દ્રવ્ય તરીકે શું આવેલું હશે, આરએનએ અથવા તો ડીએનએ. પરંતુ બંને એક સાથે આવેલું હોતું નથી. આવા એમસીક્યુ ખરા ખોટા વિધાનમાં પૂછાય છે. બીજું, જનીન દ્રવ્ય છે તો જનીન દ્રવ્યની અંદર ન્યુક્લિક એસિડ, એટલે અહીંયા કહ્યું ન્યુક્લિયો પ્રોટીન, ન્યુક્લિક એસિડ હશે, એની સાથે પ્રોટીન હશે. જેમ આપણે મનુષ્યની અંદર ડીએનએ નું પેકેજિંગ બની ગયા છીએ, આપણે હિસ્ટોન પ્રોટીન ને બધું આવવાનું, તો અહીંયા પણ ન્યુક્લિક એસિડ સાથે પ્રોટીન છે. શું છે? પ્રોટીન છે. અને એનું જનીન દ્રવ્ય ચેપી છે ભાઈ. જનીન દ્રવ્ય કેવું છે? ચેપી છે. હવે કહેજો બાજુ, તમને એમ થતું એક સાહેબ વચ્ચે વચ્ચે તો બીજા બધા ચેપ્ટર નું પૂછે છે, તો થોડું તમને યાદ રહે, બરાબર? બેક્ટેરિયોફેજ નો ડીએનએ ઈ કોલાઈની અંદર દાખલ થાય, બરાબર? એ જે પ્રયોગ આપણે કહ્યું હતું બ્લેન્ડિંગનો પ્રયોગ હતો. કયો પ્રયોગ હતો? બ્લેન્ડિંગનો પ્રયોગ. આ બ્લેન્ડિંગનો પ્રયોગ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? બ્લેન્ડિંગનો જે પ્રયોગ હતો, બેક્ટેરિયોફેજનું જનીન દ્રવ્ય અંદર દાખલ થતું હતું ને ઈ કોલાઈની અંદર. ભણી ગયા છો? કયા ચેપ્ટરમાં આવે છે? યસ, હર્સલી અને ચેઝનો પ્રયોગ હતો. કોનો પ્રયોગ હતો? હર્સલી અને ચેઝનો. તો અહીંયા વાયરસ જે આવેલો છે, વાયરસનું જનીન દ્રવ્ય કેવું છે? ચેપી છે. આગળ, જે પણ વનસ્પતિજન્ય વાયરસ આવેલા છે, એ વનસ્પતિજન્ય જે પણ વાયરસ આવેલા છે એમાં એકલ શૃંખલામય આરએનએ આવેલું છે, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ છે. અને જે વાયરસ આપણને પ્રાણીઓને ચેપ લગાડે, એટલે ટૂંકમાં જે વાયરસ દ્વારા બીમારી વનસ્પતિની અંદર થતી હોય, તો એકલ શૃંખલામય આરએનએ. અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે જેમાં એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા તો બેવડી શૃંખલામય શું છે? ડીએનએ. હવે વાયરસ ને વનસ્પતિની વાત આવી, ચલો આ બાજુ નવું ચેપ્ટર આવ્યું. ટિશ્યુ કલ્ચર ભણ્યા છો આમાંથી કોઈ? વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવી હોય તો, વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવી હોય તો કોનો ઉપયોગ થશે? કોઈને ખ્યાલ છે? કોઈ તો જણાવો. વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવી હોય ટિશ્યુ કલ્ચર દ્વારા પેશી સંવર્ધનની મદદથી, તો કોનો ઉપયોગ થશે? આ હવે હું તમને ચેપ્ટર કહી દઉં. 12મા ધોરણમાં
જોડે બુક હોય તો જોજો. ખાદ્ય ઉત્પાદન ઉન્નતિકરણ પશુપાલન વાળું ચેપ્ટર છે ને, એમાં પેશી સંવર્ધન જોજો. યસ, નો આઈડિયા. એટલે જો 12મા ધોરણની ચોપડી જોજો, પશુપાલન વાળું ખાદ્ય ઉત્પાદન ઉન્નતિકરણ વાળું ચેપ્ટર જોજો, એમાં પેશી સંવર્ધન વાળો ટોપિક જે આપેલો છે છેલ્લે જોજો. એમાં લગભગ છેલ્લેથી બીજો જે પેરેગ્રાફ હશે એમાં આપેલું હશે કે વાયરસ મુક્ત વનસ્પતિ આપણે મેળવવી હોય તો વનસ્પતિના જે વર્ધનશીલ કોષો હોય એનો આપણે ઉપયોગ કરવામાં આવે. અને એમાં વાક્ય તમને લખેલું હશે, જોજો, કે વર્ધનશીલ પેશીની અંદર વર્ધનશીલ કોષોનું જે વિભાજન, જે ગુણન થાય, એ વાયરસના ગુણન કરતા વર્ધનશીલ કોષોનું ગુણન ઝડપથી થવાનું છે. તો એ કોષોની મદદથી આપણે વાયરસ મુક્ત વનસ્પતિ મેળવી શકીએ છીએ. ક્લિયર છે? આવું પણ એમસીક્યુમાં પૂછાય છે એ ચેપ્ટરની અંદરથી, બરાબર. ચલો આગળ જોઈ લેજો. તમે ચેપ્ટર કયું કયું ને છેલ્લું, પેશી સંવર્ધન વાળો ટિશ્યુ કલ્ચર વાળા ટોપિકમાં છેલ્લેથી બીજો ત્રીજો પેરેગ્રાફ આપેલો હશે, નીચેથી મળી જશે તમને, બરાબર છે. ચલો આગળ. તો આ વાત કરી આપણે. બીજું, એ જ રીતે બેક્ટેરિયોફેજની વાત કરી. બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયાનું ભક્ષણ કરતા જે વાયરસ આવેલા હશે, જેને આપણે શું કહીશું, બેક્ટેરિયોફેજ. અહીંયા આપણને આપેલું પણ છે બેક્ટેરિયોફેજ, આનો હમણાં આપણે વિડીયો પણ જોઈએ બેક્ટેરિયોફેજનો, એટલે ખ્યાલ આવશે. બીજું જોવો, અહીંયા આ પૂછાયેલું છે પાછલા વર્ષોમાં, ટીએમવી ટોબેકો મોઝેક વાયરસનું જે કદ છે 300 નેનોમીટર ગુણ્યા 20 નેનોમીટર, એટલું કદ. કોઈ બુકમાં 20ની જગ્યાએ 18 પણ આપેલું હોય, બરાબર, એટલે પાછું એમ ના થાય કે ભાઈ સાહેબે તો 300 થી 20 કહ્યું, કોઈ જગ્યાએ 18 છે, એટલે વાંધો નહીં. બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયાનું ભક્ષણ કરતા જે વાયરસ છે, જેને શું કહેવામાં આવશે, બેક્ટેરિયોફેજ એવું કહેવામાં આવશે. ચલો આગળ. અને સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ છે બેક્ટેરિયોફેજ, બેક્ટેરિયાનું ભક્ષણ કરતો જે વાયરસ આવેલો છે. બીજું, વાયરસની ફરતે આ જે પ્રોટીનનું આવરણ છે, જુઓ આ વાયરસની ફરતે આ જે પ્રોટીનનું આવરણ, જેને શું કહેવામાં આવશે, કેપ્સિડ એવું કહેવામાં આવે. શું કહેવામાં આવશે, કેપ્સિડ. આ પ્રોટીનનું આવરણ આવેલું છે જેને કહેવામાં આવશે આપણે કેપ્સિડ. અને કેપ્સિડ જે બનેલું હોય કેપ્સોમિયર, એના જે એકમો છે કયા, કેપ્સોમિયર. અને પ્રોટીનનું જે બહાર કવચ આવેલું છે, અંદર એનું જે પણ જનનદ્રવ્ય ન્યુક્લિક એસિડ આવેલું છે, એને સુરક્ષિત કરે. હવે આ વાક્યમાંથી એમસીક્યુ પૂછાય આગામી નીટની પરીક્ષાની અંદર, તમને એમ થાય કે અહીંયાથી શું પૂછાવાનું છે. તો ચલો સરસ એમસીક્યુ પૂછાય. હવે તમને એમસીક્યુમાં એવું પૂછે, કેપ્સોમિયર કુંતલમય કયા વાયરસમાં હોય? ચલો જવાબ આપો. તમારી જોડે ચોપડી એ છે ને, ચોપડીમાં આપેલું જ છે. કેપ્સોમિયર કુંતલમય કોની અંદર જોવા મળશે? કેપ્સોમિયર કુંતલમય કોની અંદર જોવા મળશે? તમારું જો ચોપડી છે, ચોપડી નો જવાબ છે. યસ, ટીએમવી. કોની અંદર આવશે? ટીએમવી. આકૃતિ જોવો એટલે ખ્યાલ આવી જશે. આકૃતિ જો, ટોબેકો મોઝેક વાયરસ ની અંદર કેવું છે ભાઈ, કુંતલ્ય છે. કેવું જોવા મળશે? કુંતલ્ય. અને બેક્ટેરિયોફેજ ની અંદર ભૌમિતિક સ્વરૂપ બહુફલકીય છે. કેવું છે? એની અંદર બહુફલકીય. ખ્યાલ આવી ગયો ભાઈ? આ તો બહુફલકીય ભૌમિતિક સ્વરૂપની અંદર કોની અંદર જોવા મળશે? બેક્ટેરિયોફેજની અંદર. ત્યાર પછી બીમારીને એ બધું આપેલું છે અહીંયા આપણને. ગાલ પચોડિયું થાય ને, કાનનો નીચેનો જે ભાગ આવેલો છે, લાળ ગ્રંથિ આપણી જે આવેલી હોય છે, ઉપકરણ લાળ ગ્રંથિ, એની અંદર સોજો આવે. પછી આપણને બળિયા એવું ખબર છે, બરાબર, સ્મોલ પોક્સ ઓરિથા એવું કહ્યું. પછી વિસર્પિકા, હર્પીસ. ચલો હર્પીસ એવો શબ્દ કયા ચેપ્ટરમાં આવ્યો? ચલો આ તો તમને યાદ જ હોવું જોઈએ. હા ભાઈ, હર્પીસ શબ્દ કયા ચેપ્ટરમાં? આ ચેપ્ટરમાં તો છે જ 11મા ના. આના સિવાય કયા ચેપ્ટરની અંદર આવ્યું હર્પીસ? ધોરણ 12ના. ચલો કહી દીધું, 12ના. ધોરણ 12ના કયા ચેપ્ટરમાં? રોગો વાળું ચેપ્ટર. ચલો એમાં તો એનસીઆરટી નથી આપેલું, કે આપેલું છે? પ્રાજનિક સ્વાસ્થ્ય. કયું ચેપ્ટર? પ્રાજનિક સ્વાસ્થ્ય. જનનાંગી હર્પીસ આવે છે, હા કે ના?
આ જ કહેવાના છો ને, બરાબર? જનનાંગી હર્પીસ આવે છે ને બીમારી, તો એ ચેપ્ટરમાં આપેલું છે તમને. એમાંથી એક વાક્ય આપેલું છે કે ભાઈ એડ્સ અને જે હર્પીસ છે એ અસાધ્ય રોગ, એવું કરીને એક વાક્ય આપેલું છે. જોજો તમે, એ પણ એમસીક્યુમ પૂછાય છે, પૂછાયેલું છે, બરાબર? ચલો આગળ. તો આ બધી બીમારી થાય, શરદી ને બધું છે, એડ્સ વિશે, એડ્સ વિશે રોગોવાળા ચેપ્ટરમાં આપણે આખું ભણીશું, એનું જીવન ચક્ર ને બધું, બરાબર? થોડું ઘણું તમને ખ્યાલ પણ હશે. વનસ્પતિની અંદર કિરમીર રચના, મોઇઝેક ફોર્મેશન, પર્ણો ને બધું આવેલું હોય, બરાબર? એના ઉપર ચાઠા એવું બધું પડી જાય, પર્ણનું વલણ, પર્ણો વળી જાય, બરાબર? લીફ રોલિંગ, પછી એ જ રીતે લીફ કુંચન થઈ જાય, પર્ણો ખરબચડા ને એ પ્રકારે થઈ જતા હોય, કિનારીમાંથી થોડાને બધું વળી જાય, પાંડુવર્ણ થઈ જાય, પીળા રંગના થઈ જાય, વેન ક્લિયરિંગ, તો એની જે પણ શીરાઓ હોય એ શીરાને નુકસાન થવાનું છે, એની જે વૃદ્ધિ થવી જોઈએ એટલી ના થાય, બરાબર? વામનતા એની અંદર આવી જાય, ઊંચાઈને બધું વધવાનું નથી, કુંઠિત વૃદ્ધિ, એનો ઓલ ઓવર જે ગ્રોથ હોય થશે નહીં. આગળ વિરોઇડ વિશે, વિરોઇડનો પણ એમસીક્યુ પૂછાયેલો છે. વિરોઇડની શોધ કોના દ્વારા કરવામાં આવેલી છે? ટીઓ ડાયનર દ્વારા કરેલી છે, વાયરસ કરતા કદમાં નાના છે, બરાબર? મુક્ત ચેપીકારક તરીકે એનો એમસીક્યુ પૂછાયો હતો. કઈ રીતે એમસીક્યુ પૂછાયો હતો? મુક્ત ચેપીકારક તરીકે, કારણ કે એમાં મુક્ત આરએનએ છે, એમાં કેપ્સિડ આવરણ આવેલું હોતું નથી, એટલે મુક્ત ચેપીકારક, રોગકારક એ તરીકે એનો એમસીક્યુ પૂછાયો. એક બીમારી આપેલી છે, બટાકામાં ત્રાકમય ગ્રંથિનો રોગ, સ્પિન્ડલ ટ્યુબર ડિસીઝ, એટલે શું? હવે બટાકા કોનું રૂપાંતરણ છે ખોરાક સંગ્રહી? તો કે પ્રકાંડનું રૂપાંતરણ છે, બરાબર? અને પ્રકાંડ ખોરાકનું સંગ્રહ કરશે. આપણે જે બટાકાનો ઉપયોગ કરીએ પ્રકાંડનો ભાગ છે, એ ગોળ મોટા હશે, પરંતુ આ વિરોઇડના ચેપના પરિણામે એની જે વૃદ્ધિ, એના જે ટ્યુબર મોટા થવાના છે નહીં, તો એ આપણને આપ્યું. બીજું, વિરોઇડના આરએનએ નો આણ્વીય ભાર કેવો છે? ઓછો, કારણ કે એનો જે આરએનએ છે એ પણ ટૂંકો આવેલો છે, બરાબર? એટલે એનો જે અણુભાર છે એ પણ કેવો થવાનો? ટૂંકો થવાનો છે. ક્લિયર આટલું? ચલો આગળ. હવે જો ગુજરાતી માધ્યમના દરેકે દરેક વિદ્યાર્થીએ એનસીઆરટી જ વાંચવાની છે, એના સિવાય વધારાનું કશું તૈયાર કરવાનું નથી. વધારાનું કરવાનું હોય તો લેબ મેન્યુઅલમાં જે કોઈ થિયરી આપી હોય એ તમે જુઓ, એટલે આપણી પ્રેક્ટિકલની જે બુક છે એની અંદર કઈ આપ્યું હોય તો એ જુઓ, બરાબર છે? એનસીઆરટી એક્ઝામ્પલર તમે જોઈ લો, પૂછાયેલા પાછલા વર્ષના 10 વર્ષના એમસીક્યુ જુઓ, કોઈ ચેપ્ટર એવું હોય કે એમાં બધું જ પૂછાયેલું પાછલા વર્ષનું બુકનું હોય તો એ જુઓ. આપણે પણ કરાવીશું એમસીક્યુ પૂછાયેલા પીવાયક્યુ, બરાબર? જોડે જોડે વાત પણ કરીએ છીએ, દરેકનું અત્યારે સાલ નથી લખતો, આગળ હું લખી રાખીશ, કેમ કે બધી સાલ એક વખત તો યાદ રહે નહીં, બરાબર? તો એનસીઆરટી તમારે વાંચવાની છે, બીજું કોઈ તૈયાર કરવાનું છે નહીં, બરાબર? અને ટેસ્ટ આપવાના છે, ટેસ્ટ આપણે પણ લઈશું. ચેપ્ટર એકનો ટેસ્ટ મૂકેલો છે, ટેસ્ટ તમે આપી દીજો દરેક વિદ્યાર્થી, બરાબર? ચલો આગળ. લાઇકેનની હવે વાત કરીએ, અને નવી જે બુક છે પ્રિયોનની પણ વાત કરીશું, બરાબર? જેમને જૂની બુક હશે એમને પ્રિયોન અહીંયા આપેલું હોય નહીં, તો એ પણ આપણે જોઈશું. તો લાઇકેન જે આવેલું છે એ લાઇકેન એ સહજીવી છે, પહેલા જ આપણે આગળ વાત કરી દીધી. લાઇકેન એ કોનું સહજીવન છે? તો લીલ અને ફૂગનો, બંનેને લાભ થવાનો. લીલના ઘટકને આપણે કહીશું ફાયકોબાયન્ટ. ફાયકો શબ્દ લીલ સાથે સંકળાયેલો છે, માયકો શબ્દ ફૂગ સાથે સંકળાયેલો છે, તો ફૂગના ઘટકને આપણે શું કહીશું? માયકોબાયન્ટ. લીલ પ્રકાશ સંશ્લેષણ કરશે, હરિત દ્રવ્ય આવેલું છે, સ્વયંપોષી છે. ફૂગ વિષમપોષી છે, બંનેને શું ફાયદો થવાનો છે? હવે ફૂગ શું કરશે? ભેજનું ને બધાનું સંગ્રહણ શોષણ કરશે, તો એ ભેજ ને બધું કોને પૂરા પાડશે? લીલને પૂરા પાડશે. લીલ ફૂગને શું કરશે? ખોરાક પૂરો પાડશે, બરાબર? તેવું એક ગાઢ પ્રકારનું સંકલન કે જે બે અલગ અલગ સજીવ છે, બે ભેગા થઈ ગયા અને એક નવા સજીવનું નિર્માણ કરેલું છે. ખબર પડી ગઈ. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ આપણા માટે, તો નીટ માટે લાઇકેન ખૂબ જ સારા પ્રદૂષણના સૂચકો છે. આ એમસીક્યુ પૂછાયેલો છે, પર્યાવરણ વાળું ચેપ્ટર છે ને આપણું, પર્યાવરણીય સમસ્યાઓ, એની અંદરથી પૂછાયેલું છે, બરાબર? SO2 નું પ્રદૂષણ દર્શાવે.
બીજું લાઇકેન તમે ભણ્યા છો ઉદ વિકાસવાળા ચેપ્ટરમાં, પ્રાકૃતિક પસંદગી જે આપેલું છે ફૂદાવાળું, એની અંદર પણ એની બાબત આવતી હોય છે, બરાબર છે? તો લાઇકેન સારા પ્રદૂષણના સૂચકો છે. એનો મતલબ શું થયો? જે વિસ્તારની અંદર લાઇકેન જોવા મળે છે વૃક્ષો ઉપર, જો એ વિસ્તારની અંદર પ્રદૂષણનું પ્રમાણ વધે તો એ વિસ્તારમાં લાઇકેનની વૃદ્ધિ થવાની નથી. તો એના ઉપરથી ખબર પડે કે વિસ્તારમાં જે પ્રદૂષણ છે, પ્રદૂષણમાં શું થયો છે વધારો. એટલે આપણને કહ્યું કે પ્રદૂષિત વિસ્તારની અંદર લાઇકેન જે આવેલું છે એ લાઇકેન વૃદ્ધિ પામી શકવાના નથી. ચલો, દરેક વિદ્યાર્થીને આટલા સુધી ખ્યાલ આવી ગયો છે? દરેકને આટલા સુધી ખબર પડી? આટલામાં કોઈને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કહેજો, બરાબર છે? આટલામાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને જણાવો છો, બરાબર છે? ઓકે, ચલો આગળ વધીએ. તો આગળ છેલ્લો ટોપિક આજનો આવશે આપણે, એ આપણે જોવાનું છે પ્રિયો, પ્રિયોન વિશે. કોના વિશે જોઈશું? પ્રિયોન વિશે, બરાબર. પ્રિયોન જે આવેલું છે આનો પણ એમસીક્યુ પૂછાયેલો છે પાછલા વર્ષની અંદર. હવે એમસીક્યુમાં બીજું એક પૂછાય કે નીચેનામાંથી કોણ કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ પણ નથી, આરએનએ પણ નથી. આવું નીટની પરીક્ષામાં એમસીક્યુ પૂછાય તો જવાબ આપણો શું આવશે? પ્રિયોન. કે પ્રિયોનની અંદર આરએનએ કે ડીએનએ, ન્યુક્લિક એસિડ એની અંદર આવેલું નથી, પરંતુ પ્રોટીન અસામાન્ય થઈ જાય છે. પ્રોટીનનો જે બંધારણ હોય, પ્રોટીનના બંધારણમાં ફેરફાર થઈ જાય અને પ્રોટીનનું બંધારણ આપણને ચેપ લગાડે છે. એટલે આપણને અહીંયા કહ્યું કે આધુનિક ઔષધિની અંદર એવા ચેતાકીય રોગો જે થાય, કે જે રોગો ઘડીમય પ્રોટીનના લીધે થાય, બરાબર, અને આ વાહક વાયરસ જેટલું જ કદ ધરાવતો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ, ખરા ખોટા વિધાનમાં વાયરસ કરતા નાનું કદ, વાયરસ કરતા મોટું કદ, તો આ શું છે? વાયરસ જેટલું જ કદ ધરાવે, જેને આપણે કહ્યું છે પ્રિયોન. એક બીમારીનું નામ આપેલું છે બીએસઈ, બોવાઇન સ્પોન્જીફોર્મ ઇન્સીફેલોપેથી. ઇન્સીફેલોપેથી શબ્દ મગજ સાથે આપણો સંકળાયેલો છે બૃહદ મસ્તિષ્કનો ભાગ. સ્પોન્જીફોર્મ એટલે સ્પોન્જ જેવું થઈ જાય, એટલે કે એ મગજના બૃહદ મસ્તિષ્કનો અંદરનો જે ગળિયો વાળો ભાગ હોય એની અંદર ચેપ લગાડશે અને એને નુકસાન કરશે. એ જ રીતે પશુઓની અંદર જે બીમારી આપી છે મેડકાઉ ડિસીઝ, આ પણ એમસીક્યુમાં પૂછાયેલું છે કોના દ્વારા થાય. અને એવી જ બીમારી મનુષ્યની અંદર થાય જેને કહેવામાં આવે છે સીજેડી, સીઆર જેકોબ ડિસીઝ, બરાબર, સીજેડી, સીઆર જેકોબ ડિસીઝ. તો આ પ્રિયોનનું યાદ રાખજો.